હવે અપૂર્ણ પ્રભુતા ઉદાહરણ સહિત સમજો, બે માર્ક્સ એટલે બહુ ટૂંકમાં જવાનું કે અપૂર્ણ પ્રભુતા છે એના એકલિંગી પ્રયોગો વટાણા સિવાયની અન્ય વનસ્પતિ પર કરવામાં આવ્યા. એ કઈ? તો શ્વાન પુષ્પ. શ્વાન પુષ્પ એટલે સ્નેપડેગન, મીરાબિલેસ જલપા. એને એને કેમ પસંદ કરવામાં આવી? એની શુદ્ધ સંવર્ધિત જાતિમાં પિતૃ તરીકે લાલ પુષ્પ ઉત્પન્ન કરવા અને પિતૃ તરીકે સફેદ પુષ્પ ઉત્પન્ન કરવા. આનો જનીન પ્રકાર આપણે દર્શાવીએ તો કેપિટલ આર, કેપિટલ આર. આનો જનીન પ્રકાર એ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ. અને આની વચ્ચે સંકરણ કરાવવામાં આવે લાલ અને સફેદ પુષ્પ ઉત્પન્ન કરતા છોડ વચ્ચે. જો લાલ પ્રભાવી હોય તો બધા પુષ્પ લાલ થવા જોઈએ, સફેદ પ્રભાવી હોય તો બધા પુષ્પ સફેદ થવા જોઈએ. અને F1 પેઢીમાં રિઝલ્ટ શું મળ્યું? તો F1 પેઢીની અંદર રિઝલ્ટ મળ્યું, બધા જ પુષ્પ છે એ ગુલાબી રંગના થયા, એટલે લાલ અને સફેદ વચ્ચેનો. અને એનો જનીન પ્રકાર હતો RW, એટલે વિષમ યુગ્મી અને ગુલાબી, મિશ્ર અસર થઈ, સહયોગી અસર થઈ, કોઈ એકની પ્રભાવી અસર ન થઈ. લાલ માટેનું કેપિટલ આર અને સફેદ માટેનું કેપિટલ ડબલ્યુ, એ બંનેની સંયુક્ત કે મિશ્ર અસર થઈ, અને એને જ શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા. હવે જોજે વચગાળાની અસર અભિવ્યક્ત થઈ. F1 પેઢીના છોડ વચ્ચે, વિષમ યુગ્મી ગુલાબી છોડ વચ્ચે એ બીજી પેઢીનું સંકરણ કરાવ્યું, એટલે F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 1:2:1 મળ્યું. 1 કેટલા? તો સફેદ. 1 જે છે એ લાલ, એટલે 25% લાલ, 25% સફેદ અને 25% ગુલાબી, 50% ગુલાબી. હવે જનીન પ્રકારનું પ્રમાણ 25% લાલ એ કેપિટલ આર, કેપિટલ આર. 25% સફેદ એ કેપિટલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ. અને 50% ગુલાબી એ વિષમ યુગ્મી RW. અને આ જે છે ને અપૂર્ણ પ્રભુતા છે, એટલે જોડમાં રહેલા બંને વિષમયુગ્મી જનીનો સંયોગ વચગાળાની એ મિશ્ર અસર દર્શાવે છે, અને એને જ શું કહેવાય? અપૂર્ણ પ્રભુતા. આટલું ટૂંકમાં તમારે એ સમજાવવાનું રહેશે. પછી પુનેટ સ્ક્વેર પદ્ધતિના મેથડનો ઉપયોગ કરીને સમજાવો તો પણ ઓકે.